આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન સ્ટાફ આજે ભાટેના આંબેક્ટર વસાહતનું પોલીસ બંદોબસ્ત સાથે સર્વે કરવામાં આવ્યો હતો, જેનો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ઉગ્ર રજૂઆત સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી સર્વેની કામગીરી 45 મિનિટ રોકવાની ફરજ પડી હતી. ત્યારબાદ કોઈ પણ પુરાવા ન માંગી માત્ર ઘરમાં રહેતા કુટુંબના મોભીનું માત્ર નામ લખવાની શરતે સર્વે કરવાની ફરજ પાડવામાં આવી હતી. સ્થાનિકોની રજૂઆત છે કે વર્ષ 2010-11માં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો, જે તે સમયે 150 જેટલા ઝૂંપડાઓનું ડિમોલિશન પણ કરવામાં આવ્યું હતું. હવે તે જગ્યા પર દિવાલ પણ બનાવી દેવામાં આવી છે. એક મહિના અગાઉ 24 મીટરનો રસ્તો ખુલ્લો કરવા TP 33 અને TP 7ની વચ્ચેનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી, જેમાં પણ 90 ઘર આવતા તેમને પણ હટાવવામાં આવ્યા હતા. હવે ભાટેના કેનાલ રોડ પર ફરી સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી. રસ્તો બની ગયા બાદ દિવાલ બની ગઈ છે તો ફરી શા માટે સર્વે કરવાની કામગીરી કરવામાં આવે છે, તેવા સવાલો પણ સ્થાનિકોએ ઉઠાવ્યા હતા. અહીં અન્ય કોઈ ટ્રાફિકને લગતા કે બીજા કોઈ પોલીસ ગમે ત્યાં જાય અને ફરિયાદ મળ્યો હતો, એક્શન લેવા જાય કે નહીં જાય? આમ નામ થોડી કે દોડી જાય પોલીસ વાળા. સર્વે કરવામાં શું, પણ એમાં અમે કા કોઈ અમે કોઈ પેલું કોઈ અમે અમને તો ભાઈ અમને તો એમ લાગે કે તમે NRC માટે કરતો હતો. કોઈ ના ઇશારે આવીને NRC માટે હું તો નહીં ચાલે. તમે કામી સાહેબ અમને કોઈ લેખિત તને બતાવે કમિશનરની મંજૂરી કે જોનલ જીતની હું છે. હું કોર્પોરેટ રજૂઆત વિસ્તાર આ SMC અધિકારી છે. એની જવાબદારી મને કે મને કાગળ બતાવે કે આ કારણસર અહીંયા સર્વે કરવા આવ્યા તો હું સાત સગર આપવા તૈયાર છું. તમારી પાસે લેખિત એની કોઈ મંજૂરી હોય ઉપરી અધિકારી ને મને બતાવો. તમારી પાસે સત્તા નથી ડેપ્યુટી ઇન્ચાર્જ તરીકે તમે આવીને કોઈ સર્વે કરી શકો. હું શા માટે વાત કરું? તમે લેખિત બતાવો ને એને કે કાયદા મને બતાવો. તું મને બી કાયદો બતાવો કે લેખિત બતાવો મને.